કોણીય વેગ અને રેખીય વેગ એ બંનેનો આપણે સંબંધ મેળવ્યો હતો. શું મેળવ્યો હતો? v બરાબર r ઓમેગા, બરાબર એ મેળવ્યો હતો. અને એના ઉપરથી જો r અને ઓમેગા એકબીજાને લંબ હોય તો આપણે v બરાબર ઓમેગા ક્રોસ r એવું પણ મેળવ્યું હતું. તો હવે એના ઉપરથી જ આપણે એક પ્રશ્ન છે એની સમજૂતી મેળવીએ કે વર્તુળ માર્ગના કેન્દ્રને બદલે અક્ષ પરના કોઈ બિંદુને સંદર્ભ તરીકે લઈએ તો સદિશ v બરાબર સદિશ ઓમેગા ક્રોસ સદિશ r ની સમજૂતી આપો. એટલે શું કહેવા માંગે છે? આપણે જે વર્તુળ માર્ગના કેન્દ્રને લીધું એની જગ્યાએ કોઈ બિંદુને કેન્દ્ર લઈએ અને એના ઉપરથી આપણે સદિશ v બરાબર ઓમેગા ક્રોસ r મળે કે નહીં એની આપણે સમજૂતી આપવાની છે. તો અહીં મેં આકૃતિમાં બતાવ્યું છે શું કે શરૂઆતમાં આપણી પાસે શું હતું? ભ્રમણાક્ષ હતું, સ્થિર અક્ષ હતું અને એના ઉપર એક શું કરતું હતું? ફરતું હતું, એટલે કે ગતિ કરતું હતું. તો એ ગતિ કરતું હતું ત્યારે ઓમેગા જે છે એ શું છે? લંબ છે. કોને? તો એ જે સદિશ આપણો આર હતો એને, એટલે કે જે સીપી ત્રિજ્યા હતી એને ઓમેગા શું મળે છે? લંબ મળે છે. હવે આ કિસ્સામાં શું લેવાનું છે કે આપણે જે બિંદુ ધાર્યું છે એટલે કે જે જગ્યાએ આપણો કણ છે એ કણને આગળ જો લંબાઈએ રેખા તો એને ઓમેગા લંબ મળે કે નહીં એના માટે આપણે સમજૂતી મેળવી, બરાબર. તો વર્તુળ માર્ગના કેન્દ્રને સંદર્ભ બિંદુ લઈએ અને અક્ષ પરના કોઈ બિંદુ ઓની સાપેક્ષે કણ પીનો સ્થાન સદિશ શું છે? સદિશ વી બરાબર સદિશ ઓમેગા ક્રોસ સદિશ આર છે, બરાબર. તો આપણે અહીંયા લખી કાઢીએ કે વર્તુળ માર્ગના કેન્દ્રને સંદર્ભ બિંદુ લખી શકો અથવા તો ઉગમ બિંદુ, ઉગમ બિંદુ લઈએ અને અક્ષને કોઈ બિંદુ ઓની સાપેક્ષે કણ પી નો સ્થાન સદિશ શું લીધો છે? કણ પી નો સ્થાન સદિશ લઈએ તો સદિશ વી બરાબર સદિશ ઓમેગા ક્રોસ સદિશ આર મળે, બરાબર. હવે જો સદિશ વી બરાબર સદિશ ઓમેગા ક્રોસ સદિશ આર મળતું હોય તો સદિશ આર બરાબર શું છે? ઓપી થાય કે ના થાય? એટલે કે કોઈ પણ કેન્દ્રથી એની ત્રિજ્યા સુધી જાય. માટે આપણે સદિશ આર બરાબર આકૃતિ પરથી લખીએ છીએ શું? કે સદિશ ઓપી. હવે આપણે જે આર આપેલું છે આ સમીકરણ એક છે, તો સમીકરણ એકમાં આરની કિંમત મૂકીએ શું થઈ જશે? સદિશ વી બરાબર સદિશ ઓમેગા ક્રોસ સદિશ ઓપી. હવે અહીંયા આપણી પાસે એક કાટકોણ ત્રિકોણ રચાય છે, જોવાય છે? એક કાટકોણ ત્રિકોણ કયો બને છે? ઓ સી પી. હવે જે કાટકોણ ત્રિકોણ ઓ સી પી બને છે એના પરથી ઓપી બરાબર શું લખી શકીશું? વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ ઓપી. ઓપી છે એ શું છે? કર્ણ છે. તો કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ એવું લખી શકીએ. તો આ બંનેના સરવાળા સ્વરૂપમાં લખીએ તો શું થઈ જશે? સદિશ ઓમેગા ક્રોસ સદિશ ઓસી પ્લસ સદિશ સીપી થશે, બરાબર ને? સદિશ ઓસી પ્લસ સદિશ સીપી એક બાજુ વત્તા બીજી બાજુ, એટલે કે આપણને ત્રીજી બાજુ કર્ણ મળે. ઓકે, હવે જો ઓમેગા ક્રોસ એસી, હવે વિભાજનનો નિયમ, આપણે વિભાજનનો નિયમ પણ શીખી ગયા હતા કે સદિશોનો જો સદિશ ગુણાકાર કરીએ ત્યારે તેનો ક્રમનો નિયમ, પરાવર્તન વિભાજનનો નિયમ જોઈ ગયા હતા. તો એના ઉપરથી આપણે આ બંને પદને અલગ કરી દઈએ. અલગ કરીએ તો શું થશે? આ બાજુ સાઈડમાં બતાવું છું, આ જે અલગ કરીએ છે ને, તો ઓમેગા ક્રોસ વી બરાબર ઓમેગા ક્રોસ સદિશ ઓસી પ્લસ ઓમેગા ક્રોસ સદિશ સીપી થશે. હવે ઓ થી સી, ઓ થી સી એટલે કે આ અક્ષને સમાંતર જ છે ને, તો ઓમેગા ક્રોસ એસી ની વાત કરીએ હમણાં હાલમાં. ઓમેગા ક્રોસ ઓસી ઇઝ ઇક્વલ ટુ શું બની જશે? તો આ બંને ઓમેગાની જે દિશા છે એ જ દિશા કોની છે?
ओसी नी छे, तो बन्ने नी दिशा समान होय तो ओ गुणिया ओसी साइन थीटा थाय। हवे जो बन्ने नी दिशा एक सरखी होय तो थीटा वच्चे कोई खूणो बने छे खरो, अहींया ओमेगा छे अने आ ओसी छे, तेमनी वच्चे कोई खूणो बने छे, एक सीधी लाइन छे तो कोई खूणो बनतो नथी, माटे थीटा बराबर आपणे शुं लखीशुं, जीरो। तेथी ओमेगा क्रॉस सदिश ओसी बराबर ओमेगा ओसी अने साइन जीरो, साइन जीरो नी किंमत केटली आवे, जीरो मळे, माटे ओमेगा क्रॉस ओसी जे छे ए शुं थई जाय जवाब मां, जीरो। माटे आपणे शुं लखी शकीशुं, आ जे पद छे ए शुं थई गयुं, कैंसल थई गयुं, जीरो थयुं एटले, अने ओमेगा क्रॉस सीपी, ओमेगा क्रॉस सीपी एटले शुं थई जशे, सदिश वी इज इक्वल टू ओमेगा क्रॉस सदिश सीपी, केम के आ तो आपणने शून्य सदिश मळ्यो है ने। हवे सीपी, सीपी एटले आपणे शुं लख्युं छे अहींया, आर परपेन्डिक्युलर, ओके, तो हवे एनी किंमत मूकीए, तो सदिश वी बराबर ओमेगा क्रॉस सदिश आर परपेन्डिक्युलर, सदिश आर परपेन्डिक्युलर छे तो जे ओमेगा छे ए अने सीपी ए बंने एकबीजाने केवा छे, आ ओमेगा छे अने आ आपणो सी थी पी छे, सी थी पी एटले के एने शुं लीधुं छे आपणे, आर परपेन्डिक्युलर लीधुं छे, तो ए बंने केवा छे, एकबीजाने लंब छे, माटे आपणे शुं लखी शकीशुं, एमनी वच्चेनो खूणो 90 बराबर, तो हवे 90 लखी दईए, तो ओमेगा गुणिया आर लंब साइन थीटा, हवे आर लंब साइन थीटा जे लख्युं छे एनी जगह हुं खूणो एकबीजाने लंब छे माटे थीटा बराबर केटलुं लखीश, 90 डिग्री, थीटा बराबर 90 डिग्री आपणे लखीए, तो ओमेगा आर परपेन्डिक्युलर साइन 90, साइन 90 नी किंमत केटली थाय, साइन 90 એટલે 1 થાય, માટે સદિશ V બરાબર ઓમેગા R પરપેન્ડિક્યુલર મળ્યું, ઓકે, તો ઓમેગા R પરપેન્ડિક્યુલર એ P પાસેનો કોણ જે છે એ કોણીય વેગ V ના મૂલ્ય જેટલું છે, શું ઓમેગા R પરપેન્ડિક્યુલર છે એ P પાસેનો કોણ છે એના કોણીય વેગ V ના મૂલ્ય જેટલું છે એવું કહેવાય, આને જો શબ્દોમાં લખવું હોય તો, ફરીથી બોલું છું સાંભળો ધ્યાનથી, કે ઓમેગા આર પરપેન્ડિક્યુલર એ પી પાસે ના કોણનો કોણીય વેગ છે, એટલે કે કોણીય વેગનું મૂલ્ય આપે છે, માટે સદિશ વી બરાબર ઓમેગા ક્રોસ સદિશ આર લખી શકીએ છીએ, ઓકે। આર એ કોણના સંદર્ભ બિંદુનું સ્થાન સદિશ છે, જ્યારે આર પરપેન્ડિક્યુલર એ કોણનું લંબઅંતર છે, અને સ્થિર અક્ષ છે એમાં ઓમેગા છે એને અનુલક્ષીને આપણે જોવા જઈએ તો ભ્રમણ કરતા જઈએ એમ સમય સાથે જે ભ્રમણ થાય છે એમાં સમય જતા જતા પણ દિશા બદલાતી નથી, પણ મૂલ્ય જે છે કોનું, તો જે કોણીય વેગ છે એનું મૂલ્ય સમય જતા જતા બદલાય છે, જો અક્ષ સ્થિર ન હોય તો કોણીય વેગની દિશા પણ સમય સાથે બદલાતી હોય છે, શું આ યાદ રાખવા જેવો એક પોઈન્ટ છે, અહીંયા લખી કાઢું છું, ધ્યાનથી જોઈ લેજો, કે સ્થિર અક્ષને અનુલક્ષીને ભ્રમણ થતું હોય તો ઓમેગા ની દિશા બદલાતી નથી, પરંતુ જો અક્ષ સ્થિર ન હોય, સ્થિર ન હોય તો ઓમેગા બદલાય છે, ઓકે, આ રહેશે ધ્યાન યાદ, ઓકે। તો એવી જ રીતે વી બરાબર ઓમેગા આર પરપેન્ડિક્યુલર પરથી આપણે વી બરાબર ઓમેગા ક્રોસ આર જે છે એની દિશા નક્કી કરીને પી પાસેના કણનો કોણીય વેગનું મૂલ્ય આપે છે, માટે આપણે વી બરાબર ઓમેગા ક્રોસ આર એવું લખી શકીએ છીએ, અને આ બધા જે છે રેખીય વેગ, કોણીય વેગ અને ત્રિજ્યા, આ બધા દિશા દર્શાવતા હોવાથી એ બધાને આપણે સદિશ સ્વરૂપે દર્શાવે છે, આમ ભ્રમણ કરતા પદાર્થ માટે ઓમેગાનું મૂલ્ય અને દિશા
बंने मां समय साथे फेरफार थई शके छे। समय साथे फेरफार क्यारे थई शके ओमेगा मां? तो ज्यारे ए स्थिर अक्षने अनुलक्षीने भ्रमण करती होय तो एनी दिशामां फेरफार थतो नथी, परंतु जो अक्षने स्थिर न होय त्यारे एनामां फेरफार थाय छे। ओके, અને આમ જે વર્તુળ માર્ગના કેન્દ્રને બદલે કોઈ બિંદુએ સંદર્ભ લઈએ અને v બરાબર ઓમેગા ક્રોસ r ની સમજૂતી છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે। કોણીય પ્રવેગ, હવે કોણીય પ્રવેગ એટલે શું? તો આપણે સાદું જે પ્રવેગ છે એ ભણી ગયા। પ્રવેગ એટલે શું થતું હતું કે પ્રવેગ એ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં તેના માટે લાગતો સમય। એટલે આપણે શું લખતા હતા? પ્રવેગ બરાબર વેગ છેદમાં સમય, આવું લખતા હતા। તો હવે અહીંયા કોણીય પ્રવેગ, જેવી રીતે કોણીય વેગ મેળવ્યો તેવી રીતે આપણે શેની વાત કરવાની છે? કોણીય પ્રવેગ। તો કોણીય પ્રવેગ એ કોઈક અક્ષને અનુલક્ષીને જ એ પણ ચાક ગતિના આધાર પર એનો કોણીય પ્રવેગ મળતો હશે, બરાબર। તો અહીંયા કોણીય પ્રવેગની સૌથી પહેલા વ્યાખ્યા લખીએ। શું? કે ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના કોઈ એક કણના વેગના ફેરફારના સમય દરને કોણીય પ્રવેગ કહે છે। હવે ચાક ગતિ કરતો કોઈ દ્રઢ પદાર્થ છે, તો ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના કોઈ એક કણના વેગમાં થતા ફેરફારના સમય દરને કોણીય વેગ કહે છે, કોણીય પ્રવેગ, સોરી, કોણીય પ્રવેગ કહે છે। અથવા તો તમે એવું પણ લખી શકો ડાયરેક્ટ કે કોણીય વેગના ફેરફારમાં થતા સમય દરને શું? કોણીય વેગના, અથવા બીજી વ્યાખ્યા કઈ તો કોણીય વેગ ના ફેરફારના સમય દરને કોણીય પ્રવેગ કહે છે। હવે કોણીય પ્રવેગને દર્શાવાય કેવી રીતે? તો કોણીય પ્રવેગ જે છે એને એ વડે દર્શાવવામાં આવે છે। કોણીય પ્રવેગ ને સદિશ એ વડે દર્શાવાય છે। હવે એનો એકમ અને પારિમાણિક સૂત્ર મેળવીએ તો કોણીય વેગનો એકમ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર છે અને તેનું પારિમાણિક સૂત્ર કોનું? તો જે કોણીય વેગ છે તેનું પારિમાણિક સૂત્ર શું થશે? આપણે ભણી ગયા કે આલ્ફા બરાબર, એનું સૂત્ર લખી કાઢીએ, તો આલ્ફા બરાબર ડી ઓમેગા બાય ડીટી, આને તમે આલ્ફા પણ વાંચી શકો, તો આલ્ફા બરાબર ડી ઓમેગા બાય ડીટી। ડી ઓમેગા અને જે ડીટી છે, તો ડી ઓમેગાનો આપણો એકમ શું જોયો? તો રેડિયન પર સેકન્ડ જોયો હતો। જ્યારે કોણીય પ્રવેગ છે એનો એકમ શું થઈ જશે? રેડિયન પર સેકન્ડ સ્ક્વેર, બરાબર। પેલામાં જે આપણો રેખીય પ્રવેગ હતો એનો એકમ શું હતો? મીટર પર સેકન્ડ સ્ક્વેર હતો, આમાં શું આવશે? રેડિયન પર સેકન્ડ સ્ક્વેર। અને પારિમાણિક સૂત્ર ખાસ યાદ રાખવા જેવું કે પારિમાણિક સૂત્ર એમ ઝીરો એલ ઝીરો ટી માઇનસ ટુ છે। શું છે પારિમાણિક સૂત્ર? એમ ઝીરો એલ ઝીરો ટી માઇનસ ટુ છે। ઓકે, હવે જે જો પરિભ્રમણ અક્ષ સ્થિર હોય તો ઓમેગાની દિશા અને આલ્ફાની દિશા પણ સ્થિર હોય છે। ક્યારે? જ્યારે પરિભ્રમણ અક્ષ સ્થિર હોય ત્યારે। પરિભ્રમણ અક્ષ સ્થિર એનો મતલબ કે પદાર્થ કેવી ગતિ કરતો હોય? ચાક ગતિ, બરાબર। જે ભ્રમણાક્ષ છે એ સ્થિર હોય તો આપણને ઓમેગાની દિશા અને આલ્ફાની દિશા પણ સ્થિર મળે છે, પરંતુ જો તે ગતિ કરતો હશે સમયની સાથે તો તેની અક્ષ જે છે એ ગતિ કરતો હશે તો આપણને તેનું આલ્ફા અને ઓમેગા એટલે કે પ્રવેગ, કોણીય પ્રવેગ અને કોણીય વેગની દિશા જુદી જુદી મળે છે। ઓકે, અને એની સાથે કોણીય પ્રવેગ જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે। ચેપ્ટર 7 માં કણોનો તંત્ર અને ચાક ગતિ એમાં આપણે
टॉर्क अने कोणीय वेगमान छे एनी चर्चा करवानी छे। सेने माटे ज्यारे चाक गति थती होय त्यारे अने टॉर्क अने कोणीय वेगमान नी चर्चा करिए तो रेखीय गति नी बळ अने रेखीय वेगमान होय। ज्यारे रेखीय गति थती होय त्यारे तेनुं रेखीय बळ हशे अने तेनुं शुं होय रेखीय वेगमान होय छे अने तेने ज समतुल्य राशिओ छे टॉर्क अने कोणीय वेगमान। परंतु टॉर्क अने कोणीय वेगमान क्यारे उद्भवशे तो ज्यारे टॉर्क अने कोणीय वेगमान बंने राशिओ बे सदिश राशिओ छे अने ए सदिश गुणाकारथी एटले के टॉर्क अने कोणीय वेगमान ए एमना सदिश गुणाकारथी आपणने मळे छे। तो सौथी पहेला टॉर्क अने कोणीय वेगमानमां टॉर्कनी चर्चा करीए। टॉर्क एटले शुं? तो ज्यारे पदार्थ रेखीय गतिमां बळ जेवो भाग भजवे तेवो ज भाग चाक गतिमां टॉर्क अथवा बळनी चाक मात्रा भजवे छे तेने टॉर्क कहेवाय। जेवी रीते आपणे जे पदार्थ रेखीय गति करतुं होय छे त्यारे बळ લઈએ છે બરાબર, એવી જ રીતે જ્યારે પદાર્થ જે છે એક કણ એ ચાક ગતિ કરતો હોય ત્યારે આપણે ટોર્ક લેવામાં આવે છે અથવા ટોર્ક અથવા તો એને શું કહેવાય છે બળની ચાક માત્રા પણ કહેવામાં આવે છે, એટલે કે ટોર્ક ઉદ્ભવે અથવા તો બળની ચાક માત્રા ઉદ્ભવે છે એવું કહી શકાય। તો અહીંયા આકૃતિમાં મેં તમને બતાવ્યું છે તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર મારી પાસે એક બિંદુ પી છે। હવે એ જે બિંદુ છે ઉગમ બિંદુ ઓ ની સાપેક્ષે તેનો સ્થાન સદિશ આ છે, ઉગમ બિંદુ ની સાપેક્ષે છે ને, તો ઉગમ બિંદુ ની સાપેક્ષે તેનો સ્થાન સદિશ આ છે। કણ પી પર બળ એફ લાગે છે, કણ પી છે એના ઉપર બળ લાગે છે એફ જેટલું, તો કણ પી પર લાગતું બળ એફ છે અને આર અને એફ ની વચ્ચે આ સદિશ આર છે એ અને એફ એ બંનેની વચ્ચે બનતો ખૂણો થીટા છે। તો આપણે જે હું બોલી એ અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે એ લખી કાઢીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કણનો ઉગમ બિંદુ ઓની સાપેક્ષે સ્થાન સદિશ સદિશ આર છે અને કણ પી પર બળ એફ લાગે છે, તો આર અને એફ બંનેની દિશા છે, દિશા દર્શાવે છે, માટે આપણે કયો સદિશ લઈ લઈએ સદિશ એફ, તો સદિશ આર અને સદિશ એફ વચ્ચે બનતો ખૂણો, ધારો કે આપણે શું ધાર્યો છે અહીંયા થીટા છે, તો અહીં શું લખ્યું આપણે થીટા છે। હવે કણ છે એ કોઈ દ્રઢ વસ્તુ હોય એવું જરૂરી નથી, એ ગમે તે હોઈ શકે, જે કણ લેવામાં આવ્યો છે એ દ્રઢ હોય એવું જરૂરી નથી। હવે એ કોઈ પણ હોય તો સ્થાન સદિશ આર અને બળ એફ ના સદિશ ગુણાકારને ટોર્ક કહેવામાં આવે છે। આપણે ટોર્કની વ્યાખ્યા લખીએ શું, તો સ્થાન સદિશ આર અને બળ એફ ના સદિશ ગુણાકારને શું કહે છે ટોર્ક કહે છે, અથવા તો તમે શું કહી શકો, મેં હમણાં જ કીધું બળની ચાક માત્રા કહે છે એવું પણ કહી શકો। આપણી પાસે શું હતું એક્સ વાય ઝેડ અક્ષ હતા, હવે એક્સ વાય અને ઝેડ અક્ષમાં જે બિંદુ પી હતું એની જોડે આર હતું અને એના ઉપર લાગતું બળ જો એફ હોય તો હવે એની સામેનો એના પરથી આપણે પ્રક્ષેપ દોર્યો, ક્યાંથી દોર્યો આર પરથી પ્રક્ષેપ દોર્યો, તો આર પરથી પ્રક્ષેપ દોર્યો તો એનો ઘટક કયો બની ગયો આર સાઇન થીટા ઘટક બન્યો, તો આના ઉપરથી જો એની વ્યાખ્યા પરથી તેમનો સદિશ ગુણાકાર કરવામાં આવે, સદિશ ગુણાકાર ધેટ મીન્સ ક્રોસ પ્રોડક્ટ બરાબર, તો હવે સદિશ આર ક્રોસ સદિશ બી કરીએ અને ટોર્કને દર્શાવાય કેવી રીતે, તો ટોર્કને આ સિમ્બોલથી દર્શાવાય છે, કયો સિમ્બોલ એને શું વંચાય તો ટાઉ, ટોર્કને ટાઉથી દર્શાવાય છે, એટલે કે અહીંયા જે મેં
तमने जे लंब मळे छे तो ए लंब पर जे मैं दिशा बतावी छे ए कई छे तो टॉर्क नी दिशा छे बराबर एटले के आ जगह आपणने टॉर्क मळे छे। हवे एनी व्याख्या परथी ज आपणे एने गाणितिक स्वरूपमां मेळवीए तो केवी रीते सदिश टाउ टॉर्क ए सदिश राशि छे माटे सदिश टाउ इज इक्वल टू सदिश आर क्रॉस सदिश एफ। मैं हमणां ज कीधुं के जो सदिश गुणाकार थतो होय एटले कई प्रोडक्ट होय क्रॉस प्रोडक्ट होय अने सदिश आर अने सदिश एफ आपणी जोड़े हता। हवे क्रॉस काढवू हशे क्रॉस काढवू होय तो शुं मूकीए आपणे आर एफ साइन थीटा तो आपणे मूकी दीधुं आर एफ साइन थीटा। अहींया आपणने कोनो घटक मळे छे आर साइन थीटा केम के आपणे प्रक्षेप क्यां दोर्यो छे आर आर थी दोर्यो छे ने माटे आर एफ साइन थीटा तो आपणे हुं लखी शकुं के एफ एम नो एम અને આર સાઈન થીટા મળે છે। કેમ આર સાઈન થીટા મળ્યું કેમ કે એ એકબીજાને લંબ હતું। જો પ્રક્ષેપ આપણે એફ પરથી દોરતા આમ બાજુ તો એફ પરથી દોરતા તો આપણને શું મળતું કે આર એમનો એમ અને એફ સાઈન થીટા મળતું પ્રક્ષેપ એમનો ઘટક જે મળે એ બરાબર। તો આના ઉપરથી કહી શકીએ છે કે જે ટાઉ છે એટલે કે જે ટોર્ક છે એ આર ઇઝ પરપેન્ડિક્યુલર એફ પણ હોઈ શકે અને ટાઉ ઇઝ ઇક્વલ ટુ આર એફ પરપેન્ડિક્યુલર પણ હોઈ શકે એટલે કે આ બંને એકબીજાને લંબ તો હોય પણ જો આપણે પ્રક્ષેપ લઈએ તે મુજબ જો આર એફ આર પરથી પ્રક્ષેપ લીધો હોય તો આર લંબ મળશે અને આના ઉપરથી પ્રક્ષેપ લીધો હશે તો આપણને એફ લંબ મળશે બરાબર। તો જે આર પરપેન્ડિક્યુલર છે એને આપણે શું લખી શકીએ અહીંયા લખ્યું છે ને આર પરપેન્ડિક્યુલર એટલે આર સાઈન થીટા તો અહીં લખી શકીએ કે આર પરપેન્ડિક્યુલર ઇઝ ઇક્વલ ટુ આર સાઈન થીટા। એવી જ રીતે આ જગ્યાએ એફ પરપેન્ડિક્યુલર લીધું છે તો એફ પરપેન્ડિક્યુલર ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ એફ સાઈન થીટા। અને જો આ જે આપણે દર્શાવ્યું શું કે સદિશ ટાઉ ઇઝ ઇક્વલ ટુ એફ આર સાઈન થીટા અથવા તો આર એફ સાઈન થીટા એને જો શબ્દોમાં લખવું હોય તો શબ્દોમાં કેવી રીતે લખી શકો તો ટાઉ બરાબર બળ ગુણ્યા બળનો સ્થાનની દિશામાંનો બળનો સ્થાનની દિશામાંનો લંબ દિશાનો સ્થાનની સદિશ સ્થાનનો સદિશનો લંબ દિશામાંનો ઘટક ઓકે। જો એને શબ્દોમાં લખવું હોય તો એવું લખી શકાય કે બળ ગુણ્યા બળનો સ્થાનની દિશામાંનો લંબ ઘટક અથવા તો સ્થાનની સદિશ દિશાનો લંબ ઘટક એવું લખી શકાય ઓકે। એટલે કે જે ટોર્ક છે એને આપણે સમજૂતી જે હતી એ અહીંયા કમ્પ્લીટ થાય છે। હવે નેક્સ્ટ આપણે જોઈશું શું તો કોણીય વેગમાન એટલે શું અને કોણીય વેગમાન વિશેની સમજૂતી।